નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. દીવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું થયું ભવ્ય આયોજન. બ્રહ્માકુમારી ગીતાબેન દ્વારા જન્માષ્ટમીના આધ્યાત્મિક રહસ્ય વિશે સમજણ આપી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. યાત્રાધામ સામ્રાજ્યમાં બરાબર 12 ના ટકોરે ભગવાન સામરિયાના જન્મોત્સવના દર્શન થયા. કૃષ્ણ મંદિરોમાં ફક્ત સામ્રાજ્યમાં જ સાલીગ્રામનો પંચાદ્ભુત અભિષેક. વિજાપુર કોંગ્રેસ દ્વારા સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મ દિવસે ફૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો. નવસારી જલાલપોર તાલુકાના ધામલ ગામે શ્રી કૃષ્ણ જન્મોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કોંગ્રેસ કાર્યકરો આગેવાનો દ્વારા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પ્રાંતિજની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. ઈડર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઈડર નગરપાલિકાના કોર્પોરેટર તથા પૂર્વ વિરોધ પક્ષના નેતાએ પક્ષમાંથી રાજીનામું આપતા કોંગ્રેસમાં ગાબડું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કૃષ્ણ જન્મને લઈને કૃષ્ણ મંદિરો સહિત શેરીઓ, ગલીઓ અને મહેલાઓમાં રાત્રિના 12 ના ટકોરે ઠેર ઠેર મટકીફોડ કાર્યક્રમ યોજાયા હતા. વલસાડના ગડોજી તળાવ પાસે આવેલી 1 ચાલીમાં 10 સીસોમાં 7 આઠાનો 3 પત્તીનો હારજીગનો જુગાર રમતા સિટી પોલીસે ઝડપી પાડ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાની બાગોર વિસ્તારમાં આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે મટકીફોડ કાર્યક્રમ બાદ વીજ પોલ ટાવર ધરાશાયી થતા 3 યુવાનોને ઈજાઓ પહોંચી હતી, તો મટકીફોડ કાર્યક્રમ બાદ વીજ પોલ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગરુ ખાતે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભાડવાતે મકાન માલિક પતિ પત્નીને છરીના ઘા ઝીક્યા, પત્નીનું મોત, પતિની હાલત ગંભીર. દિલ્હી સરકારી શાળાઓ આર્ટિકલ શું પૈસા આપીને છાપેલો? ન્યુયોર્ક ટાઈમ્સે કર્યો ખુલાસો. ભાજપ નેતાનું જૂઠાનું પકડાયું, ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાયેલી તસવીર સરકારી શાળાની છે. અદાણીની મોટી ડીલ, 7,017 કરોડ રૂપિયામાં ખરીદશે કંપની. બિલકિસ બાનો કેસ, બીજેપી એમએલએ બરાત્કારીઓ અંગે કહ્યું જેલમાં બધાનો વ્યવહાર સારો હતો. મુંબઈમાં ફરી થઈ શકે છે 26/11 જેવો એટેક, વિદેશથી આવ્યો ધમકી ભર્યો ફોન. રિંગ વાગતા જીઓમીના ફોનમાં થયો બ્લાસ્ટ, બેટરીમાં લાગી આગ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદરા તથા ગડકણ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાડાનો જુગાર રમતા 10 જુગારીઓને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યા હતા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.